સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના લાખો પશુપાલકોની આર્થિક જીવાદોરી સમાન સાબર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની આજરોજ ચૂંટણી યોજાઈ હતી, જેમાં સાબર ડેરીના ચેરમેન પદે શામળભાઈ પટેલને સતત ચોથી વખત રિપીટ કરાયા છે, તો વાઇસ ચેરમેન પદે ઋતુરાજ પટેલની બિનહરીફ વરણી કરાઈ હતી. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 4.5 લાખ પશુપાલકોની આર્થિક કરોડરજ્જુ સમાન સાબર ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં ગત માર્ચ મહિનામાં યોજાઈને પૂર્ણ થઈ હતી, પરંતુ ચેરમેન અને વાઇસ ચેરમેનના પદ માટેની સાબરકાંઠા જિલ્લાના ચૂંટણી અધિકારીની હાજરીમાં યોજાઈ હતી ત્યારે સાબર ડેરીના બોર્ડ રૂમ ખાતે ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટેની ચૂંટણીમાં સાબર ડેરીના વર્તમાન ચેરમેન શામળભાઈ પટેલને ફરી એકવાર ચેરમેન પદ માટે બિનહરીફ વરણી કરવામાં આવી છે, ત્યારે બીજી તરફ વાઇસ ચેરમેન પદ માટે વડાલી સાબર ડેરી બેઠકના સભ્ય ઋતુરાજ પટેલને બિનહરીફ વરણી કરવામાં આવી હતી. જોકે સાબર ડેરીના ચેરમેન શામળભાઈ પટેલે જણાવ્યું હતું કે આગામી સમયમાં સાબર ડેરીના પશુપાલકોના હિત માટે તમામ નિર્ણયો લેવામાં આવશે. ત્યારે આમ તો આજે ચેરમેન પદ માટે શામળભાઈ પટેલ અને વાઇસ ચેરમેન પદ માટે ઋતુરાજ પટેલનું એક એક ફોર્મ ભરાયું હતું, જેને કારણે ચૂંટણી અધિકારીની હાજરીમાં બંનેની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. જોકે સાબર ડેરીના નિયામક મંડળની માર્ચ 2024માં ચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં 15 સભ્યો બિનહરીફ ચૂંટાયા હતા, જ્યારે એક સભ્ય માટે ચૂંટણી યોજાઈ હતી અને ત્યારબાદ ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટેની ચૂંટણીમાં ગૂંચ હતી. જોકે અત્યાર સુધીમાં બંને જિલ્લામાં અનેક પ્રકારની અટકણો ચાલી રહી હતી, જેનું આજરોજ ચૂંટણીનું પરિણામ જાહેર થયા બાદ તમામ અટકણોનો અંત આવ્યો છે. ત્યારે સાબર ડેરીના ચેરમેન પદે શામળભાઈ પટેલ સતત ત્રીજી વાર સાબર ડેરીનું સુકાન સંભાળ્યું છે. જોકે વાઇસ ચેરમેન પદ પર ચૂંટાઈ આવેલા ઋતુરાજ પટેલ પ્રથમ વખત સાબર ડેરીના ડિરેક્ટર બન્યા હતા અને પ્રથમ ટર્મમાં જ તેઓને પદ ઉપર બિનહરીફ વરણી કરવામાં આવી છે. ડેરીની ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી માટે બોર્ડ ઓફ ડિરેક્ટરની પ્રથમ સભા બોલાવવામાં આવેલ હતી, જેમાં અધ્યાશી અધિકારી અને પ્રાંત અધિકારી હિંમતનગર તરીકે મેં સમગ્ર પ્રક્રિયાનું સંચાલન કરેલું હતું. ચેરમેનની પ્રોસિડિંગ દરમિયાન એકમાત્ર પટેલ શામળભાઈ બાલાભાઈનું ફોર્મ મારી સમક્ષ રજૂ થયેલું હતું અને વાઇસ ચેરમેન માટે પટેલ ઋતુરાજભાઈ ડાયાભાઈનું ફોર્મ મારી સમક્ષ રજૂ થયેલું હતું. ચકાસણીના અંતે બંને ફોર્મ યોગ્ય રીતના ભરાઈને મારી સમક્ષ રજૂ થયેલ હોય બંને ફોર્મ મંજૂર કરવામાં આવેલ હતા. અન્ય કોઈ પણ બોર્ડ ઓફ ડિરેક્ટરનું કોઈ ફોર્મ રજૂ થયેલું નહોતું, એટલે ચૂંટણી પ્રક્રિયા કરવાનો પ્રશ્ન ઉપસ્થિત નહોતો થયો. માત્ર એક જ ફોર્મ ભરવામાં આવેલ હોવાથી ચેરમેન તરીકે પટેલ શામળભાઈ બાલાભાઈને વિજેતા જાહેર કરવામાં આવેલ હતા અને વાઇસ ચેરમેન તરીકે પટેલ ઋતુરાજભાઈ ડાયાભાઈને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.